નમસ્કાર દર્શક મિત્રો, આપ જોઈ રહ્યા છો એચબીએન ટીવી ન્યૂઝ. તો જોઈએ આજના મહત્વના સમાચાર અમારા સંવાદદાતા ચેતનભાઈ પટેલ સાથે. જેમ જેમ ગુજરાતમાં ચૂંટણી નજીક આવી રહી છે, એવામાં 14,200 ગામડાઓમાં ભાજપ દ્વારા નમો પંચાયત યોજવામાં આવી રહી છે, ત્યારે મહેસાણામાં આવેલા જોડંગ ગામમાં ખેડૂતોની વચ્ચે નમો પંચાયત તથા ઈ બાઇક લોન્ચિંગ કાર્યક્રમ યોજવામાં આવી. મહેસાણા વિધાનસભાની ચૂંટણી નજીક આવી રહી છે, ત્યારે ભાજપની ગામડાઓમાં નેતાઓ દ્વારા ગુજરાતની આશરે 143 વિધાનસભા બેઠક પર આશરે 14,200 ગામડામાં નમો કિસાન પંચાયત થતી કેન્દ્ર અને રાજ્ય સરકારની વિવિધ ખેડૂતના લગતી યોજનાઓની અને કાર્યો અંગે એ બાઇક મારફત દ્વારા ખેડૂતોને માહિતી આપવામાં આવશે. આજરોજ 20 સપ્ટેમ્બરના રોજ સવારે 9 વાગે ભાજપના રાષ્ટ્રીય અધ્યક્ષ શ્રી જેપી નડ્ડાજીના હસ્તે ફ્લેગ ઓફ કરવામાં આવ્યું. કિસાન મોરચા દ્વારા પીએમ નરેન્દ્ર મોદીના જન્મદિવસ ઉપર 17 સપ્ટેમ્બરથી 2 ઓક્ટોબર સુધી ઈશાન પંચાયત કાર્યક્રમ યોજના છે, ત્યારે મહેસાણા જિલ્લાના જોડંગ ગામે ખેડૂતોના વચ્ચે નમો પંચાયત તથા એ બાઇક લોન્ચિંગ કાર્યક્રમ યોજવામાં આવ્યું હતું. જેમ આજે જે ખેડૂત માં સંભાળન જે બેઠક કરવામાં આવી છે, એ કયા પ્રકારની રહે છે અને કેટલી કઈ રીતેનું રહે છે આ કાર્યક્રમ? નરેન્દ્રભાઈના સુશાસનને 22 વર્ષ પૂર્ણ થવા જઈ રહ્યા છે, ત્યારે ભૂતકાળની અંદર જ્યારે ભારતીય જનતા પાર્ટીની સરકાર ગુજરાતમાં નહોતી, ત્યારે ગુજરાતના ખેતી અને ગામડાઓ સામે ખૂબ બધી સમસ્યાઓ અને ખૂબ બધા પડકારો હતા. નરેન્દ્રભાઈનું સફળ નેતૃત્વ મળ્યા પછી અને 22 વર્ષના નરેન્દ્રભાઈના અથાગ પરિશ્રમ પછી ગુજરાતની અંદર ગુજરાતના ગામડાઓમાં ખૂબ મોટું પરિવર્તન, ખૂબ મોટો બદલાવ આવી રહ્યો છે. અને આ વિચારને લઈને ભારતીય જનતા પાર્ટી કિસાન મોરચો આવનારા સમયમાં 14,200 ગામડાઓની અંદર નમો કિસાન પંચાયત કરવા માટે જઈ રહ્યો છે. આ નમો કિસાન પંચાયતની અંદર એક ઈ બાઇક છે, આ ઈ બાઇકની અંદર એક 32 ઇંચની LED સ્ક્રીન છે. આ LED સ્ક્રીનમાં રાજ્ય સરકાર અને કેન્દ્ર સરકારની અલગ અલગ યોજનાઓની માહિતી છે, સાથે ભારતીય જનતા પાર્ટી કિસાન મોરચાએ પ્રશિક્ષિત કરેલા કેન્દ્ર સરકાર અને રાજ્ય સરકારની યોજનાઓની માહિતીસભર કાર્યકર્તાઓ પણ આ ઈ બાઇક સાથે રહેવાના છે, જે ખેડૂતો વચ્ચે રાજ્ય સરકારની સિદ્ધિઓની વાત કરશે અને આવનારી ચૂંટણીઓમાં મેક્ઝિમમ ખેડૂતો ભારતીય જનતા પાર્ટી તરફ રહે એ પ્રકારનો એક પ્રયત્ન કરવામાં આવશે. ઈ બાઇક લોન્ચિંગ એક રેવડી ખરી? ઈ બાઇક એક માહિતી સભર એક યોજના છે, એમાં કોઈ રેવડી નથી. રેવડી 3 લાખ દેવા માફીની રેવડી કહી શકાય, મફત વીજળીની રેવડી કહી શકાય. અમે નક્કર કામ કરીને એના પરિણામ આપીએ છીએ. આમાં સરકારે ઈ બાઇક કેટલા પ્લે લોન્ચ કર્યા છે? આમાં ભારતીય જનતા પાર્ટીએ 182 વિધાનસભામાં 182 ઈ બાઇક લોન્ચ કરેલા છે. એ બાઇક ગામે ગામે જઈને પ્રચાર કરશે કે કઈ રીતેનું આયોજન છે? કેટલો રહેશે એમનો? એક ઈ બાઇક આખી વિધાનસભામાં કવર કરશે અને દરેક ગામની અંદર 5-7 સ્પોટ ઉપર જશે અને પોતાની 32 ઇંચની LED સ્ક્રીનમાં જે વિઝ્યુઅલ છે એના માધ્યમથી સરકારની વાત લોકો સુધી પહોંચાડવાનો એક પ્રયત્ન કરશે. ખેડૂતોને કૃષિને લગતા ફાયદાઓની ચર્ચા કરવામાં આવી. બ્યુરો રિપોર્ટ, એચબીએન ટીવી ન્યૂઝ, મહેસાણા.